સુરતમાં એક 26 મહિનાની બાળકીએ અનોખું અભિયાન શરૂ કર્યું છે। સુરતમાં કોરોનાગ્રસ્ત પરિવારની 26 વર્ષીય બાળકીએ ચણાની દાળથી સ્ટે હોમ સ્ટે સેફ લખીને લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે। સુરતમાં એક પરિવાર કોરોનાગ્રસ્ત થયો હતો, જેમાં પરિવારના તમામ સભ્યો માતા-પિતા અને સાસુ-સસરાનો સમાવેશ થયો હતો। જો કે આ પરિવારમાં 26 મહિનાની બાળકી હિયા કોરોના સંક્રમિત થઈ ન હતી, તેથી પરિવાર હિયાને નાના નાનીને ત્યાં મૂકી આવ્યો હતો, જ્યાંથી તે દરરોજ પરિવારના સભ્યો સાથે વિડીયો કોલથી વાત કરતી હતી અને પરિવારના તમામ સભ્યોને જલ્દીથી સારું થઈ જશે તેવું વિડીયો કોલ પર આશ્વાસન પણ આપતી હતી અને સાથે ભગવાનને પ્રાર્થના પણ કરતી હતી અને હિયાની પ્રાર્થના અને યોગ્ય સારવારથી પરિવારના તમામ સભ્યો આ મહામારીથી ઉગરી ગયા છે। જો કે 13-14 દિવસ પરિવારથી દૂર રહેલ બાળકીને માતા પિતા તેમજ દાદા દાદીની યાદ આવતા તેણે ચણાની દાળથી સ્ટે હોમ સ્ટે સેફનો મેસેજ લખી લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે। માત્ર 26 મહિનાની બાળકીનો આ વિચાર એ ખરેખર કાબિલે તારીફ છે અને આટલી નાની ઉંમરમાં આટલી સમજદારીના લોકો પણ વખાણ કરી રહ્યા છે। મારું નામ વૃંદા નીતિન પાવસિયા છે, મારી બેબીનું નામ હિયા છે। અમે બધા કોરોનામાં સંક્રમિત થઈ ગયા હતા, અમારા સસરા પછી મારા હસબન્ડ ને પછી હું ને મારા સાસુ બંને ક્વોરન્ટાઇન થયા હતા। સૌથી પહેલાં મારા સસરા થયા હતા, કોરોના એમને થયો હતો, તેને એડમિટ કરવા પડ્યા હતા। પછી મારા હસબન્ડને એક વખત હોમ ક્વોરન્ટાઇન થયા હતા 14 દિવસ, અને પછી બીજી વાર એમને એડમિટ કરવા પડેલા હતા। એ દરમિયાન હિયાને અમારે ક્યાં રાખવી એ અમારે એક પ્રશ્ન હતો। પછી એમને અમે નાની નાનીના ઘરે મૂકી દીધી અને ત્યાં એટલા દિવસ અમે 14 દિવસ અમારાથી અલગ રહી અને પછી અમે ક્વોરન્ટાઇનમાંથી બહાર નીકળી ગયા। પછી એને અમે ઘરે લઈ આવેલા, પછી અમે થોડાક પ્રિકોશન લઈને એને ઘરે રાખી, પછી અમે એને સેનિટાઇઝર ને એવું બધા માસ્કના એવા અમે ચિત્ર દોરાવેલા હતા અને એમાં પછી અમે એવું નક્કી કર્યું કે લોકોને મેસેજ પહોંચે એવું આપણે કંઈક કરીએ, એ માટે અમે સ્ટે હોમ સ્ટે સેફવાળું અમે અમને આઈડિયા આવ્યો અને એ પછી એણે આ ટીકી ચોંટાડવાનું ને એવું કહેતી હતી, અમે ચણાની દાળનો ઉપયોગ કરીને આ લોકો સુધી મેસેજ પહોંચાડવાનું નક્કી કર્યું છે, જેથી લોકો ઘરે રહીને કોરોનાના સંક્રમિતથી ઓછું થાય, એટલા માટે અમે આ મેસેજ પહોંચાડવાનું નક્કી કર્યું છે। હિયા આ ચિત્રકામની સાથે સાથે બીજી કઈ કઈ એક્ટિવિટી સાથે જોડાય છે? ઘણી બધી એક્ટિવિટી કરે છે અને કલર એક્ટિવિટી બહુ ગમે છે, ચિત્રકામની બધી એક્ટિવિટીમાં એને ખૂબ જ રસ છે। જ્યારે તમે હોમ ક્વોરન્ટાઇન હતા ત્યારે રિયા તમને કઈ રીતે મિસ કરતી હતી? એ વિડીયો કોલ દ્વારા, ત્યાં નાના નાનીના ઘરે હતી ત્યારે વિડીયો કોલ કરતી હતી, દરરોજ વિડીયો કોલ કરતી હતી, ક્યારેક બે વાર પણ કરતી હતી, એકવાર કહેતી હતી કરતી હતી, પછી એમ કહેતી હતી કે મમ્મા તને સારું થઈ જશે, જલ્દી સારું થઈ જશે, પછી હું આવીશ એવું કહેતી હતી।